મારું નામ ડોક્ટર નરેન્દ્ર પારેખ છે. હું યુરો પ્લસ કિડની કેર હોસ્પિટલ અડાજણ સુરત ખાતે યુરોસર્જન તરીકે પ્રેક્ટિસ કરું છું. ઇન્ટરનેશનલ કન્ટિનન્સ સોસાયટી દ્વારા જૂન મહિનામાં કન્ટિનન્સ વીક ઉજવવામાં આવે છે. એ નિમિત્તે આપને હું ઇનકન્ટિનન્સ વિશે થોડું કંઈક કહેવા માંગીશ. તો સૌ પ્રથમ તો ઇનકન્ટિનન્સ એટલે શું? ઇનકન્ટિનન્સ એટલે કે વ્યક્તિની જાણ બહાર કપડામાં થઈ જતો પેશાબ, ઇનવોલન્ટરી પાસેજ ઓફ ધ યુરિન. ઇનકન્ટિનન્સ મુખ્યત્વે ત્રણ પ્રકારના છે. મેડિકલ ભાષામાં કહીએ તો અર્જ ઇનકન્ટિનન્સ, ઓવરફ્લો ઇનકન્ટિનન્સ એન્ડ સ્ટ્રેસ ઇનકન્ટિનન્સ. હવે ત્રણેય વસ્તુ વિશે હું ટૂંકમાં આપને જણાવીશ. તો વોટ ઇઝ અર્જ ઇનકન્ટિનન્સ? તો જ્યારે પણ વ્યક્તિને પેશાબ કરવા માટે અર્જન્સી થાય છે, એટલે કે પેશાબ લાગીને એને જવું જ પડે છે, એ દરમિયાન જો થોડું પણ એનું મોડું થઈ જાય તો બાથરૂમ સુધી પહોંચતા પહેલા જ એને કપડામાં પેશાબ થઈ જતો હોય છે, એને અર્જ ઇનકન્ટિનન્સ અથવા તો અર્જન્સી ઇનકન્ટિનન્સ કહેવામાં આવે છે. આ તકલીફ ક્યારે જોવામાં આવે છે? તો એવું કહેવામાં આવે છે કે અર્જ ઇનકન્ટિનન્સ એ ઓવર એક્ટિવ બ્લેડરનું એક લક્ષણ છે. ઓવર એક્ટિવ બ્લેડર ઘણા કારણોને લીધે થાય છે. એમાંના જે મુખ્ય કારણો છે એમાં પુરુષોમાં BPH એટલે કે પ્રોસ્ટેટની તકલીફ, જે મુખ્યત્વે 50 વર્ષની ઉંમર પછી જોવા મળે છે, તથા યુરિનમાં થતું ઇન્ફેક્શન, એ પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં જોવા મળી શકે છે. ઘણીવાર મૂત્રાશયમાં થનારા સ્ટોનમાં અથવા તો પેશાબની નળીમાં જ્યારે પણ સ્ટોન હોય ત્યારે પણ વ્યક્તિને અર્જન્સી થતી હોય છે. અર્જન્સી ઇનકન્ટિનન્સની ટ્રીટમેન્ટ શું? તો અર્જન્સી ઇનકન્ટિનન્સની ટ્રીટમેન્ટમાં જે એનું કારણ હોય છે એની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એ ઇનકન્ટિનન્સ એટલે કે પેશાબમાં જે તકલીફ છે એ સારી થઈ જાય છે. બીજો પ્રકાર છે ઓવરફ્લો ઇનકન્ટિનન્સ. સાદી ભાષામાં તમને સમજાવું તો જ્યારે પણ આપણા ઘરમાં પાણીની ટાંકી ફૂલ થઈ જાય છે ત્યારે ઓવરફ્લો થાય છે. સેમ રીતે આપણા શરીરમાં પણ જોવા મળે છે. જ્યારે પણ આપણા શરીરમાં કોઈ પણ કારણથી પેશાબ અટકી જાય, એટલે કે મૂત્રાશય કે બ્લેડર જ્યારે ફૂલ થઈ જાય છે, વ્યક્તિ જાતે પેશાબ પૂરેપૂરો કરી ના શકે ત્યારે બ્લેડર ઓવરફ્લો કહેવાય, ફૂલ કહેવાય, ઓવર ડિસ્ટેન્ડેડ, અને પેશાબ વ્યક્તિની જાણ બહાર કપડામાં થઈ જતો હોય છે, એને ઓવરફ્લો ઇનકન્ટિનન્સ કહે છે. ઓવરફ્લો ઇનકન્ટિનન્સના કારણો શું છે? તો ઓવરફ્લો ઇનકન્ટિનન્સના કારણો પણ એવું કહેવાય કે જે પણ કોઈ પણ કારણ હોય પેશાબ વ્યક્તિને બંધ થઈ જાય, જેમ કે 50 વર્ષની ઉંમર પછી BPH એટલે કે પ્રોસ્ટેટની તકલીફ, અથવા તો સ્ટ્રિક્ચર યુરેથ્રા, યુરેથ્રા એટલે કે પેશાબની નળીમાં થતો અટકાવ, અથવા તો સ્ત્રીઓમાં પણ પેશાબની નળીમાં થતો અટકાવ, અથવા તો ન્યુરોજેનિક બ્લેડર એટલે કે જ્યારે પણ મૂત્રાશયનો પાવર ઓછો થઈ જતો હોય કોઈ પણ કારણથી, ડાયાબિટીસ હોય અથવા તો બીજા કોઈ પણ કારણથી પેશાબનો જ્યારે પણ ભરાવો થઈ જતો હોય અને એના લીધે પેશાબ વ્યક્તિની જાણ બહાર કપડામાં થઈ જાય ત્યારે એને ઓવરફ્લો ઇનકન્ટિનન્સ કહે છે. ઓવરફ્લો ઇનકન્ટિનન્સની ટ્રીટમેન્ટમાં પણ જે કારણ હોય એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે સ્ટ્રેસ ઇનકન્ટિનન્સ. સ્ટ્રેસ એ પોતે જ સજેસ્ટ કરે છે કે સ્ટ્રેસ એટલે શું. જે રીતે માણસના મગજ ઉપર સ્ટ્રેસ પડતો હોય છે એ જ રીતે બ્લેડર ઉપર પણ સ્ટ્રેસ પડતો હોય છે. આપણું બ્લેડર એટલે કે મૂત્રાશય પેટમાં સૌથી નીચેના ભાગમાં આવેલું હોય છે. કોઈ પણ કારણથી પેટમાં પ્રેશર વધે ત્યારે બ્લેડર ઉપર સ્ટ્રેસ આવે છે. હવે નોર્મલ વ્યક્તિમાં એ સ્ટ્રેસ આવવાથી પેશાબ જાણ બહાર કપડામાં થતો નથી. એનું કારણ શું? તો આપણા શરીરમાં મૂત્રાશય અને મૂત્રાશયની નળી પાસે એક વાલ આવેલો હોય છે. એ વાલની બેની વચ્ચે કોઓર્ડિનેશન હોય છે. એ બે બરાબર કામ કરે તો ક્યારેય પણ કપડામાં પેશાબ થાય નહીં. જ્યારે પણ એ વાલમાં ખરાબી આવે ત્યારે મૂત્રાશય અને વાલનું કોઓર્ડિનેશન જતું રહે છે, એના લીધે પેશાબ કપડામાં થઈ જતો હોય છે, એને સ્ટ્રેસ ઇનકન્ટિનન્સ કહેવામાં આવે છે. સ્ટ્રેસ ઇનકન્ટિનન્સના જો આપણે કારણો જોઈએ તો પુરુષોમાં અને સ્ત્રીઓમાં કારણો અલગ હોય છે. આ તકલીફ સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. સ્ત્રીઓમાં પેશાબની નળી ટૂંકી હોય છે. સાદી ભાષામાં કહીએ તો યુરેથ્રા 4 સેન્ટીમીટરનું હોય છે, જે મેલમાં 18-20 સેન્ટીમીટરનું હોય છે. સ્ત્રીઓમાં ઘણી બધી ડિલિવરી થતી હોય અથવા તો ઓબસ્ટ્રક્ટેડ લેબર એટલે કે નોર્મલ વજાઇનલ ડિલિવરીમાં વાર લાગે, સમય વધુ જાય તો બાળકનું માથું
જ્યારે પણ બહાર નીકળે ત્યારે માસિકની બાજુમાં જ આ સ્ફિંક્ટર આવેલું હોય તો ઘણી વાર એ સ્ફિંક્ટર ડેમેજ થતું હોય છે, એના લીધે સ્ફિંક્ટરની વીકનેસ આવે છે. ઘણી વાર ઉંમરવાળી સ્ત્રીઓમાં પણ એ સ્ફિંક્ટર વીક થઈ જતું હોય છે, સાદી ભાષામાં વાલ નબળો પડી જાય છે. તો વાલ નબળો પડવાથી જ્યારે પણ મૂત્રાશયમાં થોડો વધારે પેશાબ ફૂલ થાય, દર્દીને શરદી આવે, ખાંસી થાય, છીંક આવે અથવા તો કોઈ પણ કારણથી પેશાબનું દબાણ વધે, વ્યક્તિ બેઠો હોય, ઊભો થાય તો પણ પેશાબ કપડામાં લીક થઈ શકે. પુરુષોમાં જો આનું કારણ જોવા મળીએ તો પુરુષોમાં મુખ્યત્વે પ્રોસ્ટેટના ઓપરેશન પછી આ તકલીફ જોવા મળતી હોય છે. એનું કારણ એ છે કે પુરુષોમાં જે વાલ સ્ફિંક્ટર કહીએ છીએ એ પ્રોસ્ટેટની નજીક આવેલો હોય છે, એ ઘણીવાર ઓપરેશન પછી એ વાલમાં ખરાબી થઈ શકે છે. હવે સ્ટ્રેસ ઇન્કન્ટિનન્સની જો ટ્રીટમેન્ટ કહીએ તો સ્ત્રીઓમાં આ તકલીફ બહુ કોમન હોય છે, તો એના માટે કીગલ્સ એક્સરસાઇઝ શીખવાડવામાં આવે છે. પહેલા સ્ટેપમાં બધા જ દર્દીઓને કીગલ્સ એક્સરસાઇઝ કહીએ છીએ, એમાં પેશાબનો જે વાલ હોય એ મજબૂત કરવા માટે અમુક કસરતો અમે પેશન્ટને સજેસ્ટ કરતા હોઈએ છીએ. પણ ઘણીવાર વ્યક્તિને જે સ્ટ્રેસ ઇન્કન્ટિનન્સ છે એ બહુ વધારે હોય છે, એવી કન્ડિશનમાં એક્સરસાઇઝથી ફરક પડતો નથી, તો એવા કેસીસમાં એ નવો વાલ બેસાડવો પડે છે. તો નવા વાલમાં એવું હોય છે કે એક જાળી આવે છે, એ જાળી જે જગ્યાએ વાલ હોય એ જગ્યાએ બેસાડવામાં આવે છે. એ વાલની સર્જરીથી મોટાભાગના પેશન્ટો સારા થઈ જતા હોય છે. આ જ રીતે પુરુષોમાં પણ પ્રોસ્ટેટના ઓપરેશન પછી જે ઇન્કન્ટિનન્સ થાય છે, સ્ટ્રેસ ઇન્કન્ટિનન્સ, એમાં પણ જો તકલીફ વધારે સિવિયરિટીની હોય તો પુરુષોમાં પણ આર્ટિફિશિયલ વાલ